સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એક બાર આજા 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 એક બાર આજા 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 શિવ કે ચરણ મે આજા ભોલે કે ચરણ મે આજા શંભુ કે ચરણ મે એક બાર આજા આજા શિવ કે ચરણ મે એક બાર આજા આજા શિવ કે ચરણ મે તમે ગરીબોને મદદ ન કરો ને તમારી પ્રભુતા નકામી બીજાના દુઃખોને જોઈ અને પોતે દુઃખી થાય ને એ મહાપુરુષનું લક્ષણ છે એટલે ભગવાન ભોળાનાથે કહ્યું કાંઈ વાંધો નહીં આપી દો મને આ ને ભગવાને જેવું જ હાથમાં ઝેર લીધું ને એટલે કરતલી કૃત્ય વ્યાપી હાલા હલમ વિષમ હાથમાં કરતલી કરીને ભગવાન એક જ ઓલામાં પી ગયા ને એ સમયે માં ભગવતીની આજ્ઞા લીધી અહીંયા લખેલું છે પ્રભાવ વજ્ઞાનમ મોદતઃ માતાજીની આજ્ઞા લીધી માતાજી માતાજી કીધું પી જાઓ આજકાલના માતાજી નહોતા કે એમ કે જતા રહી એટલે ગાંઠો છટકે પણ પ્રભાવ અનુમોદતઃ એનો પ્રભાવ જાણતા હતા ખરેખર ભગવાન પી જાય એમ છે બાકી તો અત્યારે પિયા જીવન દિયા કિતના ઉદાર તો કિતના ઉદાર તો આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તો દાસ કે નિવાસી નમો બાર બાર હું નમો બાર બાર હું આયો શરણ તિહારે પ્રભુ અમુક લોકો એવું કહે છે કે ભગવાને જયારે ઝેર પીધું ને તેરી કૃપા વિના નહી લે બિના નહી લે એક હિયનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ જહર પિયા જીવન દિયા કિતના ઉદાર તું કિતના ઉદાર તું કિતના ઉદાર તું આયો શરણ તિહારે ભોલે તાર તાર ક્યાંય લખેલું બતાવો જી મને પણ ભાગવતજીમાં લખ્યું કે ઝેરના છાંટા ઉડાય ક્યાં પડ્યા એનાથી શું થયું ભાગવતજીમાં લખેલું છે દંત શુકા વૃશ્ચિક એનાથી સર્પો ને વીછીના મુખમાં ઝેર આવ્યું હા તો મારા તમારા જેવા ગળી નાખી કે ભાઈ બીજું બધું હાચવો ગોરો પણ તમારે ગોરો બાપાની આંખોમાં ઝેર હોય હોય કે ઓલા છાંટા નેખા ને ખાઈ આંખની અમૃત વર્ષાવો એટલે એ ખોટી વાત છે પછી ફરી સમુદ્ર મંથન થયું ને કામધેનુ ગાય નીકળી ઋષિઓને આપી કે જાઓ યજ્ઞમાં તમારે ઘી જોઈએ ને તમે ગાય રાખો પછી એરાવત નામનો હાથી નીકળ્યો એ દેવતાઓએ રાખો પછી દેવતાઓએ કહ્યું કે હવે તમે બધું રાખો નહીં દાનવો કે હવે નીકળશે અમે રાખશું ને પછી મંથન થયું ને એમાંથી નીકળ્યો ઉચ્ચસ્રવા નામનો ઘોડો એટલે બધા દાનવોએ રાખ્યો કોસ્તુભ મણિ નીકળ્યો ભગવાન વિષ્ણુએ રાખ્યા પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું દેવતાઓએ રાખ્યું અપ્સરાઓ નીકળી એ પણ દેવતાઓએ રાખી પછી દાનવો બધા જગ્યા એ બધું તમે જ રાખશો હવે જે નીકળશે અમારું ને પછી મંથન થયું ને જે નીકળ્યું ને એ બીજું કોઈની વારુણી વારુણી એટલે મદિરા ને મદિરા એટલે દારૂ દારૂ નીકળ્યો ને આ દાનવોએ આ દારૂ પછી રાખ્યો એટલે અત્યારે આપણે સમજવાનું જે દારૂ ઘરમાં રાખે ને એ દાનવો છે પછી લક્ષ્મીજી નીકળ્યા લક્ષ્મીજીએ કહ્યું કે મારે એવાને પરણવું છે
કે જેનું ધ્યાન મારા ઉપર ન હોય એને પરણવું, જેના હું ધ્યાન ચરણમાં હોય એનું આચરણ શ્રેષ્ઠ હોય. એટલે બધા ઇન્દ્ર એને કામી લાગ્યા, બધા અલગ અલગ લાગ્યા. છેલ્લે વિષ્ણુ ભગવાનના ગળામાં માળા પધરાવી છે ને એને લગ્નનો દિવસ એટલે બેસતું વર્ષ. માં લક્ષ્મી અમાસના દિવસે સાંજે આસો વધ અમાસના સાંજના પ્રગટ થયા ને, એટલે આખું ભારત લક્ષ્મી પૂજા દિવાળીના દિવસે કરે છે. લક્ષ્મીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે દિવાળી. ને પછી લગ્ન થયા એમના પણ ધન્વંતરી ભગવાન ઉત્પન્ન થયા. ધન્વંતરીનો પણ બહુ મેં આના વિશેષ લખ્યું છે. પણ વામનજી રાહ જોઈ છે, બ્રાહ્મણો જતા રહ્યા છે અને અત્યારે બપોરે વામન લઈ આવ્યા છે. રામ ઓર શ્યામ દોનો સાથ ગયા છે. બપોર પછી 3-3:15 રામે આવશે અને એના પછી શ્યામ પણ આવશે. એટલે તૈયાર રહેજો કાનુડાને વધાવવા માટે. કાનુડો આવે છે. તો આ રીતે ધન્વંતરીજી આયુર્વેદ લઈને પ્રગટ થયા છે. કારણ કે દરેક વેદના એક એક ઉપવેદ છે. તમને ખ્યાલ ન હોય તો મને એમ થાય યોગી આદિત્ય યોગી અર્જુનનાથજીને ત્યાં તમને બધાને ખ્યાલ આવી જાય કે પહેલો વેલો છે ને ઋગ્વેદ છે ને, ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ, જેને વૈદ્યક શાસ્ત્ર કહેવાય. એના જાણકાર ફક્ત અને ફક્ત આ ધન્વંતરી ભગવાન છે, એના જ્ઞાતા. એમ સામવેદનો ઉપવેદ ગાંધર્વ વેદ છે, જેને સંગીત શાસ્ત્ર કહેવાય. એના જ્ઞાતા છે નારદ મુનિ. યજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ, જેને યુદ્ધ શાસ્ત્ર કહેવાય. એના જાણકાર છે વિશ્વામિત્ર. અને અથર્વેદના ઉપવેદ છે અર્થવેદ, જેને સ્થાપત્ય કે શિલ્પ શાસ્ત્ર કહેવાય. અને એના જાણકાર છે મયાસુર નામનો રાક્ષસ. આ ચારેય છે. ને પછી તો મોહિની અવતારમાં અમૃતનો કુંભ લઈને પધાર્યા છે ને બધા કે મને આપો મને આપો. મોહિની કહ્યું કે હું ભાગ પાડી દઉં, અને અમૃત નીકળ્યું ને એટલે મોહિની કહ્યું કે હું ભાગ કરી દઉં. છેલ્લે કહ્યું હે ઋષિપુત્રો, સ્ત્રી ઉપર બહુ વિશ્વાસ ન કરાયો? તો કીધું ના અમને વિશ્વાસ છે. બધા દેવતાઓને પ્રથમ પાઈ દેવામાં આવ્યું, એમાં વચ્ચે એક અસુર બેસી ગયો અને એને આખું અમૃતપાન કરી લીધું સૂર્યન અને ચંદ્ર કહેવાથી. જ્યારે ભગવાને ચક્ર છોડ્યું ને મસ્તક કાપી નાખ્યું ને એટલે બે ટુકડા થઈ ગયા. એ જીવિત રહ્યા, અમૃત પીધું ને એ ગ્રહો બની ગયા રાહુ અને કેતુ. ને આ રીતે દેવતાઓ એ બધાએ સ્વર્ગમાં બધાએ ગયા, બધાએ અમૃતપાન કરી સ્વર્ગ પાછું મેળવી લીધું. પણ બલિએ પાછી પાછી ચડાઈ કરીને પાછા એવા માર્યા દેવતાઓને, દેવતાઓ ભાગી ગયા. અમૃતપાન પી લીધું મરે નહીં એવું હતું, પણ વાહો તો ભાંગી જાય ને એટલે ટાટિયા ભાંગી નાખે તો, એટલે ભાગી ગયા દેવતાઓ. ફરી બલિ આવી ગયો સ્વર્ગ ઉપર. આ વખતે બલિએ કહ્યું હે ગુરુદેવ, હવે મારા હાથમાંથી સ્વર્ગ જવું જ ન જોઈએ, એના માટે શું કરવું જોઈએ? તો કે એક કામ કરો, તમે ભૃગુવંશી બ્રાહ્મણોની ઉપાસના કરો અને આ ઉપાસનાથી તમને આગળ બોધ મળશે. સદગુરુની સેવા કરીને પછી એમને કહ્યું કે તમે 100 અશ્વમેધ કરી નાખો. 100 અશ્વમેધ કરો એટલે તમને કોઈ હટાવી ન શકે સ્વર્ગના પદથી. અને આ તરફ 99 યજ્ઞ પૂરા થઈ ગયા ને આ તરફ માને ચિંતા થઈ. માં હોય ને ચિંતા કરે, માને ચિંતા થઈ કે મારા દીકરાઓનું શું, આ દેવતાઓનું. અદિતિને ચિંતા થઈને કશ્યપાએ કહ્યું કે મારા દીકરાને કોઈ પણ ભોગે રાજ્ય અપાવો. તો કે તું પયો વ્રત કર ને તારે ઘરે પયો વ્રતથી મને આશીર્વાદ છે કે આપણે ઘરે ભગવાન પધારશે. એટલે એ પયો વ્રતની આખી વિધિ બતાવવામાં આવી છે. ફાલ્ગુન શ્યામલે પક્ષે દ્વાદશાહમ પયો વ્રતઃ અર્ચયે અરવિંદાક્ષમ ભક્ત્યા પરમયાન્વિતઃ. પક્ષમાં 1 થી લઈને 12 સુધી આ વ્રત કરવું, ખાલી દૂધ પીને રહેવું. જેને ઘરે સંતાન ન હોય પયો વ્રત કરે એને ઘરે સંતાન થાય છે. અને 3 કાળ સુધી 3 ટાઈમ નાવાનું, માટીથી જ નાવાનું. પાછું બ્રહ્મચર્યનું પાલન કરવું, સત્ય બોલવું ને આખો દિવસ કૃષ્ણની પૂજા કરીને આખો દિવસ જપ કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાય. 13મા દિવસે બ્રાહ્મણને બોલાવી અને ખીરથી હોમ કરવો, પછી તમે જમી શકો. બાકી 12 દિવસ દૂધ પીને જ રહેવું. એવી રીતે વ્રત કર્યું, એનાથી મા નિર્મળ બન્યા અને એની સામે ભગવાન પ્રગટ થઈ ગયા અને પ્રાર્થના કરી છે અદિતિએ. યજ્ઞેશયજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાલ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ ધ્યેય
વંદનો કરજીનો પસમોદયાત્ય સન્નહ કૃદેશ ભગવન ભગવાન પ્રગટ થી આદિતી કહ્યું કે હે પરમાત્મા, તમે મારા ઘરે પુત્ર થઈને આવો અને બલીને દયાળુ દ્વારિકા વાળા રે, 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 દયાળુ દ્વારિકા વાળા રે. અત્યારે જેવી તાલીઓ પડે ને એવી બપોર પછી ઓછી પડે, કહીજો કેમ. લાડવા ને એવું બધું ખાયાઓ ને એટલે અન્ન ખાવાથી તમારા શરીરની અંદર વિકૃતિ આવે, વિકૃતિ એટલે આળસ આવે. અન્ન ખાઈ લો એટલે આળસ આવે ને, એટલે આજ આપણો કાનો પધારવાનો છે. કોઈના જીવનમાં આળસ હોવો જ ન જોઈએ. કૃષ્ણ કનૈયો આવે ને એટલે ફરારની વ્યવસ્થા છે બધા માટે. જન્માષ્ટમી હોય, જન્માષ્ટમી એવી પડે ને, જન્માષ્ટમીમાં બધા ફલાહાર કરે. શા માટે કે સાંજે રાત્રે 12 વાગે કૃષ્ણના ગુણલા ગાવા હોય તો પછી જન્માષ્ટમી બપોરે લાડવા ને ભજીયા ને ખાઈ લ્યો તો વહેલા પોટી જાઓ. એટલે આળસ નો આવે ને એટલે જન્માષ્ટમીમાં કૃષ્ણનો જેમ જન્મ થયો ત્યારે જેમ બધા ઉપવાસ કરે, ઉપવાસની વાનગીઓ બનાવવામાં આવે ને એવી જ વાનગીઓ બનાવી છે આ છિદ્રામાં. દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, કહ્યું કે માં હું તારા દીકરાનું રાજ્ય અપાવીશ. તો કે બલીને મારી નાખી, તો કે ના બલીને મારીશ નહીં, કેમ કે મેં પ્રહલાદ ને વચન આપ્યું તારા કુળમાં કોઈને નહીં મારીશ. એટલે આ પ્રહલાદ નું કુળ છે એટલે હું એને મારીશ નહીં, પણ માં તારા માટે હું ભિખારી બનીને માગી આવીશ. વિચારો કરો, માં માટે ભિખારી બની અને માં પ્રત્યે પ્રેમ હોયો બધાને. કોઈને પોતાની સગી માં પ્રત્યે હોય, કોઈને જન્મભૂમિ પ્રત્યે હોય, બાકી પ્રેમ હોય. યાદ કરવા પડે શિવાજી મહારાજને, જન્મભૂમિ પ્રત્યે કેટલો પ્રેમ શિવાજીને. શિવાજી રાત્રિના સૂતા હતા ને તો એ શિવાજીની બાજુમાં આવી હાથમાં તલવાર લઈને એક નવ યુવાન છોકરો ઉભો છે, કદાચ એની ઉંમર 15 કે 18 વર્ષ હશે, હાથમાં તલવાર લઈને ઉભો છે ને આમ મારવાની તૈયારી કરી રહ્યો છે ને. એ સમયે આંખ ખુલી ગઈ શિવાજીની, જોયું કે બરાબર મારવાની તૈયારીમાં હતા ને. મારવા ગયા ને એ છોકરો મારવા ગયો એટલે પાછળથી તાના કરીને હતા એના સેક્રેટરી તાના સાહેબ, એ આ તાનાજીએ તલવાર આંચકી લીધી. શિવાજી કહ્યું કે તું મને મારવા માટે આવ્યો હતો? એટલે નવ યુવાન હતો એને કીધું, હા હું તમને મારવા માટે આવ્યો. કહ્યું કે તો માર્યું કેમ નહીં? તો કે તમે જાગો ને પછી તમને મારવા હતા, તમે એક વીર છો એટલે સૂતા હોય ત્યાં ન મારું, અને હું એક વીર નો દીકરો છું એટલે તમે સૂતા હોય ત્યાં ન મારું, તમે જાગો ત્યાં જ તમને મારવા હતા. શિવાજી કે હા શા માટે ભાઈ, મેં શું ગુનો કર્યો તું મને મારવાની તૈયાર થઈ ગયું? તો કે બસ મેં તમારી સુપારી લીધી, તમને મારવા માટે મેં હું વચન આપીને આવ્યો છું તમને મારીને જ આવીશ. તો કે કેને? તો કે મેં યવનોને વચન આપ્યું છે કે હું તમને મારીને જ જંપીશ. તો કે શા માટે? થોડાક પૈસા મળ્યા હશે એમને, તું લાલચું લાગે. તો કે નહીં પૈસા નથી મળ્યા, પણ શિવાજીને કહ્યું કે હું છેલ્લા કેટલા દિવસથી ભૂખે મર્યું ને ભૂખના લીધે મારવા આવ્યો છું, મને જમવાનું અન્ન આપે ને એટલે મારવા આવ્યો છું. તો કે અન્ન આપે એટલે મારવા આવ્યો છું, કે તારા પિતા શું કરે છે? તો કે મારા પિતાજી શિવાજી તમારી ટીમમાં હતા ને યવનો સામે લડતા લડતા મારા પિતાજી વીરગતિને પ્રાપ્ત થઈ ગયા, મારા પિતા શહીદ થઈ ગયા તમારા ભેગા યુદ્ધમાં, અને મારી માં અને માર્યા પ્રત્યે તમે લેશ માત્ર પણ ધ્યાન ન આપ્યું. અમે કેટલા દિવસથી ભૂખા મરતા હતા એટલે ભૂખને લીધે, ખાસ તો આ તમને મારવાનું કામ શું, હું તો ભૂખો મરી જાત પણ હું મારી માને ભૂખી ન જોઈ શકે તો
મારી માં ભૂખી મરે નહીં ને એના માટે તમને મારવા માટે મારી માને જમવાનું આપે ને એટલે હું મારવા માટે આવ્યો છું. શિવાજી કીધું આની તને ખબર છે સજા શું થશે? ફાંસીની સજા. કાલ તને ફાંસી લગાડી દેવામાં આવશે. તારે કઈ માગવું છે? છેલ્લી ઈચ્છા બોલી જા. આ દીકરાએ છેલ્લું શું માગ્યું? શિવાજી જો આપવા માંગતા હોય ને કાલે હું ફાંસી લટકી જ જઈશ, મને મારી નાખજો. પણ છેલ્લે પ્રાર્થના છે કે મારી મા ઉપર કઈ દુઃખ ન પડે ને એટલે મને એક વાર મારી માની વ્યવસ્થા કરવા જવા દો. હું મારી માની વ્યવસ્થા કરતો આવું કે જિંદગીભર મારી માને દુઃખ કઈ ન પડે એ વ્યવસ્થા કરવા માટે મને જવા દો. ત્યારે શિવાજી કહ્યું કે ક્યાંય ન જવું, હું આ બધું કરું છું ને એ મારી મા ભારત માતાને દુઃખ ન પડે ને એટલે કરું છું. મારી મા ભારત માતાને દુઃખ ન પડે. કહ્યું કે ધન્ય છે તને તારી મા પ્રત્યેનો પ્રેમ, હું તો તારી પરીક્ષા લેતો હતો, આવતો રે મારી ટીમમાં. એની ટીમમાં રહીને જિંદગી ભર લડતો રહ્યો એ બીજો કોઈ યુવક નહીં, એનું નામ હતું માલવરાજ. અને આ માલવો છેલ્લે સુધી શિવાજી ભેગો રહ્યો. પ્રેમ હોય એમ મા પ્રત્યેનો પ્રેમ હોય ને કોઈને જન્મભૂમિ કોઈને પોતાની માં. કહ્યું કે મા તારા દીકરા માટે હું ભિક્ષુક બની તારે પેટે જન્મ લઈને હું આવીશ અને તારા દીકરાઓ માટે માગી આવીશ. અને દિવસ હતો શ્રોણાયામ શ્રાવણ શ્રવણ દ્વાદશ્યામ મુહૂર્તે અભિજીત પ્રભુ. ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો, ભાદરવો મહિનો હતો, શુક્લ પક્ષ હતો, બારમી તિથિ હતી, બારસ હતી, અભિજીત મુહૂર્ત અને બપોરના બરાબર 12:15 વાગે પ્રભુનું પ્રાગટ્ય થયું. ને એ સમયે એકદમ મંદ મંદ વાયુ થવા માંડી ગયો છે, દેવતાઓ બધા આવવા માંડી ગયા, સિદ્ધો વિદ્યાધરો કિન્નરો ચારણો ગાંધર્વો બધા સ્તુતિગાન કરવા માંડી ગયા છે અને બધા દેવતાઓ આવ્યા છે. અને એ સમયે જેમ લાકડામાંથી અગ્નિ પ્રગટે ને એમ આ માની કૂપથી અદિતિની કૂપમાંથી જન્મ નથી લીધો પણ સ્વયં વામન પ્રભુ પધાર્યા છે. ભગવાન જન્મ લેતા નથી, પ્રગટે છે. કારણ કે સોમો અશ્વમેધ ચાલે છે ભૃગુ કચ્છમાં. ભૃગુ કચ્છ એટલે ભરૂચ. ભરૂચમાં જો છેલ્લો આ સોમો અશ્વમેધ યજ્ઞ થઈ જાય તો પછી બલિ કાયમી માટે બેસે ને માને વચન આપ્યું હતું, વચન ખોટું પડી જાય. એટલે જન્મ ની પણ પ્રગટ થયા છે. કાળિયાઓ કાળિયા ગાયો ના ગોવાળિયા, કાળિયાઓ કાળિયા ગાયો ના ગોવાળિયા, કાળિયાઓ કાળિયા ગાયો ના ગોવાળિયા. જોજે ના જાય મારી એટલે અહીં જન્મ ની પ્રગટ થયા. પ્રગટ થયા એની સાથે જ સીધા જ 5 વર્ષના બ્રહ્મચારી થઈ ગયા. અને જેવા બ્રહ્મચારી થઈ ગયા ને એટલે પ્રજાપતિ આવીને જાત કર્મ સંસ્કાર તો કરાવ્યા હતા પણ સ્વયં ત્યાં યજ્ઞોપવિત દેવા માટે સ્વયં બૃહસ્પતિ આવી ગયા. અને આ બૃહસ્પતિએ યજ્ઞોપવિત આપ્યા, સૂર્યએ આવીને સાક્ષાત એને દીક્ષા આપી, ગાયત્રી મંત્ર દીક્ષા સૂર્ય આપી, સપ્તર્ષિએ એને કોષ આપ્યો, સરસ્વતીએ ગળામાં માળા આપી, કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું, ભૂદેવીએ કૃષ્ણચર્મ આપ્યું, અદિતિએ કોપીન આપ્યું, ઇન્દ્રએ છત્ર આપ્યું ને ભિક્ષા દેવા માં સાક્ષાત ઉમા માં જગદંબા અન્નપૂર્ણા પધાર્યા છે. ને આ તરફ નર્મદા તમ નર્મદા સ્તટ ઉત્તરે બલે, જ્યાં બલિ યજ્ઞ કરતો હતો ને ત્યાં આ ભગવાન વિષ્ણુ નારાયણ એક બટુકનું એક નવી યજ્ઞોપવિત ધારણ કરેલા એક વામનનું રૂપ લઈ નાના બાળકની જેમ એક વિરાટ વામન બનીને આવે છે. કવિઓ લખે છે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે.
વિષ્ણુ વામન બની ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, એ હણવા બલીનું ય અભિમાન મારવા, એ હણવા બલીનું ય અભિમાન મારવાના, એ મટાડવા ને બીજો ઇન્દ્ર જો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન બની ચાલિયા રે, આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે, શ્વેત સત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, એ છત્રી હતી સફેદ કલર ની હતી અને વસ્ત્ર પણ સફેદ કલર ના હતા, એ વામન કેવા લાગતા હતા એ અનુભૂતિ માટે, શ્વેત સત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, એ પરમાત્મ મંડલ સાર મારવા, પરમાત્મ મંડલ સાર મારવા, ચર્મ કાખમાં શોભ તું રે, મૃગ ચર્મ કાખમાં શોભ તું રે, મૃગ ચર્મ કાખમાં શોભ તું રે, મૃગ ચર્મ કાખમાં શોભ તું રે, ત્રિપુંડ ભાલ વિશાળ મારવા, ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારવા, એ ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, વિષ્ણુ વામન બની ચાલિયા રે, આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે, હણવા બલીનું ય અભિમાન જો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન થઈને જેવી રીતે બલિના યજ્ઞમાં વિષ્ણુ વામન બની ચાલ્યા, વામનજી જેવો જ પ્રવેશ કર્યો એ સમયે ત્યાં એની પૂજા થઈ, તો અહીંયા આપણા વામનજી ની પૂજા નંદકિશોરભાઈ જ કરશે, જેમ બલિ છે એવી જ રીતે બલિએ જેમ પૂજા કરી એમ એમનું પણ કરશે, વિષ્ણુ વામન બની ચાલિયા રે, આજ વિષ્ણુ વામન બની ચાલિયા, પૂજ્યા અર્જુનનાથ બાપુ હતી અહીંયા પૂજન થઈ જાય છે, વેદ દર્ભ બાલ જગાવતારે વાલા, વેદ દર્ભ બાલ જગાવતારે વાલા, પરિક્રમા લગાવીને હું નીચે જતો રહું ને ત્યારે તમારે વામનજીના દર્શન કરવા હોય, વામનજીના કમંડલમાં પધરાવવું હોય, એ બધું વામનજીનું કમંડલ અમે અર્જુનનાથ બાપુને પધરાવી દેવાના છીએ, એટલે જે પણ કઈ હોય
એ બધું કથા વિરામ લઈ થઈ 12:15 વાગે કરજો, બાકી અત્યારે વચ્ચે ઉભા થશો ને, આ કથામાં બલિને કેવા આશીર્વાદ આપ્યા છે એ આપણે સમજવું છે. એટલે આ વિષ્ણુને વામન થઈને આવ્યા ને એમને પ્રાર્થના કરી છે, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામ તે બ્રહ્મર્ષિણાં તપસ્સાક્ષા મન્યે ધર્મ. કહ્યું છે સ્વાગતમ, તમારું સ્વાગત છે હે બ્રહ્મન. એવું લાગે કે 1000 સૂર્યનું તેજ કેમ મારા આ યજ્ઞમાં પધાર્યું, અને તમારા યજ્ઞમાં કોઈ ઓચિંતું આવે ને, જેને આમંત્રણ નિમંત્રણ ન હોય ને, ઓચિંતું આવે ને તમારો યજ્ઞ પહોંચી ગયો. એટલે હરિયાણા વાળું સાધુ આવ્યા હતા ને ત્યારે ખબર પડી ગઈ કથા પહોંચી ગઈ છે, એમનેમ જેને કઈ ખબર નહીં ને એમનેમ પહોંચી આવ્યા. એટલે કહ્યું કે આજે તો અમે સાક્ષાત તમે સૂર્ય જેવા તેજસ્વી હે બ્રાહ્મણ દેવતા, હે બટુક, હે બ્રહ્મચારી, હે માનવ, આજે મારું કુળ પવિત્ર થયું. અદ્ય નઃ પિતરસ્તૃપ્તા અદ્ય નઃ પાવિતમ કુલમ. મારું કુળ પવિત્ર થયું, મારા પિતૃઓ તૃપ્ત થયા, તમે મારા યજ્ઞમાં પધાર્યા. આ મારો 100મો યજ્ઞ છે, હવે તો હું ઇન્દ્રના પદને પ્રાપ્ત થઈ જઈશ. આપ પધારા, આજે માગો તમારે શું જોઈએ. અને અહીંયા ઉલ્લેખ કર્યો છે, ગામ તમારે ગાય જોઈએ, કાંચનમ તમારે સોનું જોઈએ, ગુણવત ધામ મૃષ્ટમ તમારે મોટા મોટું કઈ પદ જોઈએ, તમારે ગ્રામાન કોઈ ગામ જોઈએ, તમારે તુરંગાન કોઈ ઘોડા જોઈએ, કહ્યું ગજાન કે કોઈ હાથી જોઈએ. બધામાં વામનજીએ ના પાડી ટોટલી બાબતમાં. ને છેલ્લે કહ્યું કે હવે જો તમારે એવું હોય, તમે હમણાં જ યજ્ઞોપવિત ધારણ કરીને ભણો છો, તો અત્યારથી તમને ભવિષ્યમાં ચિંતા ન થાય, એટલે વિપ્રકન્યા બ્રાહ્મણની છોકરી ગોતી દો એક, એટલે પહેલેથી સગાઈ થઈ જાય ને તો પછી લગ્નમાં વાંધો ન. બાકી બ્રાહ્મણોને મોટી તકલીફ છે, એટલે કદાચ કીધું હશે આ ધ્યાનમાં રાખીને કે વિપ્રકન્યા. એમણે કહ્યું નહીં. ને પછી બોલ્યા છે વામનજી, કુળના વખાણ કર્યા છે કે તમારું કુળ ક્યું ન એતસ કુલે કિશ્ચિન સત્વ કૃપણ કુમાન. તમારા કુળમાં કોઈ પણ એવો નથી ગયો કે જેણે દાન નથી કર્યું. તમે કોના કુળના છો? તમારા દાદા પ્રહલાદ, કે જેના માટે ભગવાન પોતે નર અને પશુનું રૂપ લઈને આવ્યા, અને ભગવાન પોતે રોયા તમારા દાદા પાસે કે હે પ્રહલાદ હું મોડો છું, એવા તમારા દાદા. અને એને દાન આપવામાં કઈ બાકી નથી, એના જીવન ભરે દાન આપતા રહ્યા છે. એના પછી પ્રહલાદના પુત્ર વિરોચન, એટલે તમારા પિતા, હે બલિ, તમારા પિતા વિરોચને દેવતાઓએ ષડયંત્ર કર્યું, બ્રાહ્મણનું રૂપ લઈને વિરોચન પાસે માંગ્યું કે તારું શરીર આપી દે, અને તારા પિતાએ બ્રાહ્મણો માટે શરીર આપી દીધું. કેટલા ઉત્તમ તમારા કુળ. ને તમારું કેવું છે, એક વખત બોલીને તમે ફરો એવા નથી, એક વાર વચન આપી દીધું એટલે આપી દીધું. કે બોલો ની શું જોઈએ છે, તમે કયો આપીશ? ને કહ્યું કે મારે બીજું કઈ નહીં, પદાની ત્રિણી, હે દૈત્રેન્દ્ર, હે દાનવો, દાનવોના રાજા, હે બલિ, સંમિતાની પદા મમ, મમ પદાની, મારા ચાર, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ. પદાની ત્રિણી, મારે 3 ડગલા, મારા 3 ડગલા પૃથ્વી જોઈએ. અને હસવા માંડ્યો ખૂબ કે તમે વામન તો છે, તમારા વિચાર પણ વામન છે. મારા મેગાઓ તો કદાચ મોટા ડગલા થાત, તમે તમારા ડગલા મેગા કેટલું ભરી શકો? તો કે બસ મારે તો સંધ્યા પૂજા કરવા માટે મારું આસન રહી શકે ને એટલી જગ્યા જોઈએ. અને એક શબ્દ બોલ્યા છે કે નૈન પ્રાપ્નોતિ વે વિદ્વાન યાવદ અર્થ પ્રતિગ્રહ. જરૂરિયાત થી વધારે લે એને વિદ્વાન ન કહેવાય, વિદ્વાન હોય નહીં, જરૂરિયાત પૂરતું જ લે, જરૂરિયાત પૂરતી દાનનો સ્વીકાર કરે ને વિદ્વાન કહેવાય. ભાગવત ની કથાઓ બહુ મોટી મોટી કરતા હોય ને, ખીચા ભરતા હોય ને, તો વિદ્વાન ન કહેવાય. ગમે એટલું સારું બોલતો હોય, ગમે એટલું કરતો હોય, પણ એ પોતાને જેટલું જોઈએ એટલું જ લેતો હોય ને એને વિદ્વાન કહેવાય. બ્રાહ્મણો માટે મોટું બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે, પરિગ્રહ સૌથી મોટું પાપ છે બ્રાહ્મણો માટે. તો જ્યારે જ્યારે પણ પૈસો આવે ને, એટલે બ્રાહ્મણો મૂળ કર્તવ્ય ભૂલી જાય. એટલે કહ્યું છે, એ સમયે શુક્રાચાર્ય કાનમાં આવીને કહ્યું કે આ કોઈ વામન નથી, આ તને લૂંટવા આવ્યો છે. આ વામન નહીં, આ વિષ્ણુ સ્વયં છે.
ને કહ્યું કે દાસ્યત્યા છિદ્ય શકરાય માયા માણવકો હરિ. આ કોઈ બ્રહ્મચારી કોઈ નવો માણવક નથી, વામન નથી, આ તો સ્વયં વિષ્ણુ છે, તને લૂંટી જશે. શુક્રાચાર્ય બે શ્લોક કાનમાં કહ્યા, એને શુક્ર નીતિ કહેવામાં આવે છે, કે પૈસા કેવી રીતે રાખવા એ સમજાયું છે. પેલું કહ્યું ધર્માય યશસે અર્થાય કામાય સ્વજનાય પંચદા વિભજન વિત્તમ ઇહામુત્ર ચ મોદતે. કહ્યું કે પાંચ ભાગ પાડવાના પૈસાના, પેલો ભાગ ધર્મ માટે, બીજો યશ માટે, ત્રીજો પૈસા વધારવા માટે ધંધા માટે, ચોથો ભોગ માટે, અને પાંચમો પોતાના કુટુંબીજન માટે. એટલે બધું તું આપી દઈશ તો આ બધું માગી લે એવો છે. કહ્યું કે મેં બ્રાહ્મણને વચન આપી દીધું, હવે હું ફરીશ નહીં. કહ્યું છે કે હું નરકમાં પડું, દરિદ્ર થાવ, દુઃખ પારી પર પડે, મારું રાજ્ય લૂંટાઈ જાય ને તો પણ કઈ વાંધો નહીં, પણ ન સ્થાનયચ્ચ વનાદ મૃત્યો યથા વિપ્ર પ્રલંભાત. હું બ્રાહ્મણને છેતરવાથી ડરું છું. ને કહ્યું કે ખોટું બોલી જાય ને કઈ વાંધો નહીં. શુક્રાચાર્ય કે આઠ જગ્યાએ ખોટું બોલો તો હાલે, એ નિંદની નથી, ખોટું ખોટું છે પણ નિંદની નથી. કહ્યું કાનમાં કે સ્ત્રીશુ નરમ વિવાહે મૃત્યર્થે પ્રાણ સંગટે ગૌ બ્રાહ્મણાર્થે સાયામ નાનૃતમ જુગુપ્સિતમ. નાનૃતમ એટલે ખોટું છે પણ જુગુપ્સિતમ નિંદનીય નથી, બોલી જા ખોટું. કારણ કે સ્ત્રીઓની પાસે ખોટું બોલવામાં એ નિંદાને યુક્ત થતું નથી, કારણ કે સ્ત્રીઓના પેટમાં વાત ટકે નહીં ને તો ક્યારેક વાત લીક થઈ જતી હોય, એટલી બધી ફેલાઈ જાય વાત કે એની કોઈ સીમા ન હોય, હોય કંઈ નહીં અને વાત એટલી બધી ફેલાવી નાખે. એટલે ષડકર્ણ ભિદ્યતે મંત્ર, શાસ્ત્ર એવું કહે છે છ કાનમાં વાત જાય એટલે વાતનું ભેદન થઈ જાય. એટલે ગુરુ મંત્ર દેવામાં બે જ હોય, નાથ સંપ્રદાયમાં જ્યારે કાન ફાડે ને મંત્ર દે ને ત્યારે ગુરુ ને શિષ્ય બે જ હોય, અને ગુરુ ને શિષ્ય બે હોય ને ત્યારે કદાચ ને નાથ સંપ્રદાયમાં હલી જાય, કઈ બોલી જાય ને તો એ કદાચ ને કાન ફાડવા મરીએ તો ત્યાં ત્યાં સમાધિ દઈ દેવામાં આવે, બાકી એને બીજી કોઈને ખબર પડવા દેનો. એ સંપ્રદાય આ નાથ સંપ્રદાય છે જેમાં આપણા અર્જુનનાથજી છે.